તમામ પ્રશ્નો નું અહીંયા આગળ સોલ્યુશન મેળવવાનો પ્રયત્ન કરીશું વિડીયો થોડો લાંબો બનશે અને આપણે આ પ્રશ્નોના એકદમ ડાયરેક્ટ જવાબ જ મેળવી લેશું કોઈ પણ પ્રકારનું એક્સપ્લેનેશન આપણે એમાં કરશું નહીં જેવા જરૂરી લાગશે અમુક એવા પ્રશ્નો ડાઉટફુલ છે અમુક જરૂરી લાગશે ભાઈ અમુકમાં પ્રૂફ આપવાની જરૂર પડે તો એમાં પ્રૂફે આપણે આપી દઈશું અને થોડાક થોડાક પ્રશ્નો છે જે ઇમ્પોર્ટન્ટ છે તેના આપણે ડિસ્કશન કરી લેશું જેમ કે અમુક અમુક પ્રશ્નો વિશે ઘણા વિદ્યાર્થીઓના માઇન્ડમાં કન્ફ્યુઝન હોય તો અમુક પ્રશ્નોનું આપણે અહીંયા પ્રૂફ આપીને સોલ્યુશન મેળવી લેશું એટલે તમને પણ ડાઉટ દૂર થઈ જાય અને બાકીના જે જનરલ પ્રશ્નો છે તો એમનો એનો આપણે જવાબ મેળવી લેશું તો પૂરો વિડીયો ધ્યાનથી જુઓ અને વિડીયો ગમે વિડીયો પસંદ આવે તો તમારા મિત્રો જેણે પરીક્ષા આપી હતી તો તેની સાથે પણ વિડીયોને શેર કરો જેથી તેને પણ મેરિટ કાઢવામાં સરળતા રહે અને એક્સપેક્ટેડ સ્કોર તમારો તે વિડીયોના તમે કમેન્ટ બોક્સની અંદર લખી શકો છો કેમ કે પેપર થોડુંક મોર ધેન એવરેજ હતું અને થોડુંક હાઈ લેવલ કહી શકાય હાઈ કરતાં થોડુંક નીચું લેવલ કહી શકાય એ રીતનું હતું તે આમાં આપણે અંદાજ ન મારી શકીએ એટલે તમે જે તમને જેટલું પણ જણાતું હોય જે તમને લાગતું હોય કે કેટલો આનો સ્કોર રહેશે કેટલો આનું મેરિટ અટકશે તો તે તમે કમેન્ટ બોક્સની અંદર જણાવી શકો છો ટાઈમ વેસ્ટ નહીં કરીએ પ્રશ્ન તરફ આપણે આગળ વધશું પહેલો પ્રશ્ન હતો આ જોડકું હતું બધા બધી અહીંયા સંસ્થાઓના નામ આપેલા છે અને એ કયા પ્રકારની સંસ્થા છે તે એ અહીંયા આગળ આપેલું છે તો ઓપ્શન બી એ સાચો જવાબ બની જશે ત્યાર પછીનો બીજો પ્રશ્ન છે

પંચાયતી રાજ વ્યવસ્થા જોવા મળતી નથી બધાએ બધા જે અહીંયા આગળ આપેલા છે બધામાં પંચાયતી રાજ જોવા મળે છે માત્ર ઓપ્શન સીમાં જે દિલ્હી આપેલું છે દિલ્હીમાં તો ત્યાં આગળ પંચાયતી રાજની વ્યવસ્થા જોવા મળતી નથી ઓપ્શન સી સાચો જવાબ બને ત્યાર પછીનો પાંચમો પ્રશ્ન છે શાસન ઉપર ઉદારીકરણ નીચેના પૈકી કઈ અસરો થઈ છે તો શાસન આ જે પ્રશ્ન છે થોડોક ડાઉટફુલ છે અને અમને એવું લાગે છે કે ભાઈ ઓપ્શન સી એ સાચો જવાબ બને પણ અમે શ્યોર નથી ચાલીસ ટકામાં અમે એવું લાગે છે તો તમને જે જણાતો હોય પ્રશ્નનો જવાબ સાચો અને તમે અટેમ્પ કર્યો હોય તો કમેન્ટ બોક્સની અંદર જણાવી શકો છો પ્રશ્ન પાંચનો જવાબ આ પેપર ક્રમ છે પેપર ક્રમાંક છે આનો જી જી ક્રમનું પેપર આપણે અહીંયા આગળ સોલ્વ કરી રહ્યા છીએ તો તમે જણાવી શકો છો આ પ્રશ્નનો સાચો જવાબ શું બને ત્યારબાદનો છઠ્ઠો પ્રશ્ન છે આઈએમએફ આંતરરાષ્ટ્રીય નાણા ભંડોળ દ્વારા ભારતની જાહેર ક્ષેત્રની બેંકો બાબતે નીચેના પૈકી ક્યાં અવલોકનો વ્યક્ત કર્યા છે ઓપ્શન એમાં જે લખેલું છે તે અવલોકન અને ઓક્ટોબર મહિનામાં આપણે કરંટ અફેરની અંદર પ્રશ્ન પણ લીધેલો હતો ઓક્ટોબર મહિનાની અંદર તેણે આઈએમએફએ ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ એવું કીધું હતું કે જાહેર ક્ષેત્રની બેન્કોમાં જાહેર માલિકી તાત્કાલિક પરત ખેંચીને શાસન સુધારણા આંતરિક નિયંત્રણો અને કામગીરી માટે આયોજન કરવું જોઈએ અને આ પ્રકારનું એને કીધું નહોતું કે આરબીઆઈના જે પ્રતિનિધિઓ છે જાહેર ક્ષેત્રની બેંકના બોર્ડમાં તો એને દૂર કરવા જોઈએ એવું નહોતું કીધું એટલે પ્રશ્નનો આ સાચો જવાબ બને ઓપ્શન એ ફક્ત એક જ આવ છે એ જ સાચું છે ત્યાર પછીનો કુદરતી ન્યાય વિચારધારાનું ઉદ્ગમ સ્થાન કયું છે તો કુદરતી ન્યાય વિચારધારાનું ઉદ્ગમ સ્થાન છે ગ્રીક ખ્રિસ્તી અને મધ્યકાલીન કેથોલિક શાસ્ત્ર ઓપ્શન સી સાચો જવાબ બને અને આ દિવસે સંયુક્ત સંઘની સામાન્ય સભાએ માનવ હકની ઘોષણા કરી હોવાને કારણે આ દિવસ માનવ હક દિવસ તરીકે ઓળખાય છે તો એ કયો દિવસ ઓળખાય છે તો હાલમાં જ આ ગયો દસ ડિસેમ્બરે માનવ હક દિન તરીકે ઓળખવામાં આવે છે પછી છે એમનેસ્ટી ઇન્ટરનેશનલનું મુખ્ય મથક ક્યાં આવેલું છે તે લંડનમાં આવેલું છે ઓપ્શન એ સાચો જવાબ બને ત્યાર પછી દસમો પ્રશ્ન નાલંદા વિશ્વવિદ્યાલયની સ્થાપનાની જાહેરાત કઈ આંતરરાષ્ટ્રીય સમિટમાં કરવામાં આવી હતી બિમસ્ટેકમાં તેની જાહેરાત કરવામાં આવી હતી અગિયારમો પ્રશ્ન છે માળીનો ચાળો ખાલી જગ્યા ખાલી જગ્યા છે તો એક પ્રકારનું ડાંગી નૃત્ય છે માળીનો ચાળો ત્યાર પછીનો પ્રશ્ન છે ઓપ્શન બારમો હવે આ થોડાક તળપદા અહીંયા આગળ શબ્દો આપેલા છે અમને બહુ એક્ઝેક્ટ ખ્યાલ નથી એટલે કે આ સોલ્વ પણ નહીં કરીએ આપણને અમે આમાં આ પ્રશ્ન અટેમ્પ પણ નથી કરેલો ઘણા મિત્રોએ અમારા જેટલા કોન્ટેકમાં છે સ્કોલર્સ મિત્રો તો એણે પણ પ્રશ્નો અટેમ્પ નથી કરેલો અને ઘણા પ્રશ્ન એવા હતા કે ભાઈ થોડાક એનાલિટિક પ્રકારના હતા થોડુંક ડીપમાં એ આખું જેણે સ્ટડી કરેલું હોય એ મુદ્દો આખો ડીપમાં સ્ટડી કરેલો હોય તો પ્રશ્નનો જવાબ આવડે આની વાત નથી કરતો પણ આગળ આપણે જે પ્રશ્ન જોવાના છીએ તો તેમાં ઘણામાં એવું છે કે ભાઈ આપણે ડીપમાં એનું સ્ટડી કરેલું હોય થોડુંક કોન્શિયસ માઇન્ડથી આપણે સ્ટડી કરેલું હોય તો તેનું જવાબ તો જ આપી શકો બાકી ક્યાંય એવો પુરાવો છે નહીં કે ભાઈ ડિટેલમાં એ બધી માહિતીઓ તમને મળી જાય કોઈ એવો સ્ત્રોત છે નહીં તો હવે આ બારમો પ્રશ્ન છે હવે એ વસ્તુનો જવાબ આપને આવડતો નથી એટલે તમે કોમેન્ટ બોક્સની અંદર આ જણાવી શકો છો તેરમો પ્રશ્ન છે આદિવાસી પ્રજા તથા દિગંબર જૈન સમાજની સંસ્કૃતિના સમન્વય રૂપે રેવડીનો મેળો ક્યાં યોજાય છે સંતરામપુર ખાતે આ રેવડીનો મેળો યોજાય છે અહીંયા આગળ જેટલા પણ આ રાઉન્ડ કરેલા છે અમારું જ પેપર છે અમે જ આ બધું સોલ્વ કરેલું છે એટલે તમને ડાઉટ ના થાય કે ભાઈ આ બધું ટીક કરેલું છે એ ઉપરથી જ બધાય જવા દે છે એવું નથી ચૌદમો પ્રશ્ન છે તેલિયા તળાવ અને દૂધિયા તળાવ ક્યાં આવેલા છે તો તેલિયા તળાવ અને દુધિયા તળાવ આવેલા છે પાવાગઢમાં પંદરમો પ્રશ્ન હનુમાન માતા

તો કમેન્ટ બોક્સની અંદર તમે જણાવી શકો છો સત્તરમો પ્રશ્ન છે પ્રાકૃતિક સૌંદર્યથી ભરપૂર એવું બાણેજ તીર્થ ક્યાં આવેલું છે ગીરમાં આવેલું છે અઢારમો પ્રશ્ન રંગ અવધૂત મહારાજનું તીર્થ સ્થાન ક્યાં આવેલું છે નારેશ્વર ખાતે આવેલું છે ત્યાર પછી છે ગુજરાતના ધોધને યોગ્ય સ્થળ સાથે જોડો તો આ બધા અહીંયા આગળ ધોધ આપેલા છે અને ક્યાં સ્થળે આવેલા છે તે આપેલું છે સોલ્વ કરો એટલે ઓપ્શન બી સાચો જવાબ બને ત્યાર પછીનો પ્રશ્ન વીસમો છે અકબર બાદશાહે જૈન ધર્મના પ્રખર વિદ્વાન થી પ્રભાવિત થઈને ગુજરાતમાંથી જજીયા કાઢી નાખવાની તથા પર્યુષણ આદિ બાદ બાર દિવસોએ અમારીની જાહેરાત કરી હતી તો હિરવિજય સુરીથી પ્રભાવિત થઈને અકબર બાદશાહે આ કાર્ય કર્યું હતું ત્યાર પછીનો એકવીસમો પ્રશ્ન છે વસ્તી ગણતરી બે હજાર એકની સરખામણીએ વસ્તી ગણતરી બે હજાર અગિયારના નીચેના પૈકી કયું કયા વિધાન સાચા છે બરાબર સાચું છે કે સાચા છે તો ઓપ્શન બીમાં જે આપેલું છે સાઠ વર્ષ ઉપરની વય જૂથમાં વધારો થયો આ એક જ વસ્તુ સાચી છે એટલે ઓપ્શન બી સાચો જવાબ બની જશે ત્યારબાદ બાવીસમો પ્રશ્ન છે ગુજરાતમાં વર્ષ બે હજાર એક અગિયાર દરમિયાન કયા જિલ્લાનો દાયકાનો સૌથી વધુ વસ્તી વૃદ્ધિ દર છે સુરત જિલ્લાનો સૌથી વધુ વસ્તી દર છે આ દાયકાની અંદર ત્યાર પછીનો પ્રશ્ન ત્રેવીસમો ભારતમાં કપાસની ગાંસડીનું વજન કેટલું હોય છે બસો છવ્વીસ કિલો હોય છે ત્યાર પછી નીતિ આયોગ દ્વારા તૈયાર કરવામાં આવેલ નવી ઉર્જા નીતિમાં કયા જાહેર ક્ષેત્રના સાહસને સાત વિભાગમાં વહેંચવાની વાત રજૂ કરવામાં આવી છે સી ના જે જાહેર ક્ષેત્ર છે તેને સાત વિભાગમાં વહેંચવામાં આવશે આ નીતિ આયોગ દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું નવી ઉર્જા નીતિ તહેત ત્યાર પછીનો પચીસમો પ્રશ્ન કઈ પંચવર્ષીય યોજનાના સમયગાળા દરમિયાન રાષ્ટ્રીય આવકનો વાસ્તવિક વૃદ્ધિ દર તેના લક્ષ્યાંક કરતાં વધુ હતો પ્રથમ પંચવર્ષીય યોજના હતી તે અને છવ્વીસમો પ્રશ્ન છે ભારતમાં ખાંડના ઉત્પાદનમાં વિશ્વના ખાલી જગ્યામાં ક્રમે છે ભારત તો બીજા ક્રમે છે અને અહીંયા આગળ આપણે લખેલું છે તેમ આ પેપર પણ અમે જ સોલ્વ કરેલું છે બધું સોલ્યુશન અમે જ ગોતેલા છે તો અહીંયા આગળ લખેલું છે તેમ પહેલાં ક્રમે બ્રાઝિલ છે અને રાજ્યની વાત કરીએ ભારતની અંદર તો પહેલા ક્રમે યુપી છે ત્યાર પછીનો પ્રશ્ન સત્યાવીસમાં વાહનના થર્ડ પાર્ટી વીમા બાબતે નીચેના પૈકી કયું વિધાન સાચા છે તો આ ત્રણ વિધાનો આપેલા છે એમાંથી ફક્ત ત્રીજું વિધાન જ સાચું છે કે આ નિર્ણય સર્વોચ્ચ અદાલત દ્વારા નિમાયેલ સમિતિની ભલામણના આધારે કરવામાં આવ્યો છે અઠ્યાવીસમાં પ્રશ્ન નીચેના પૈકી કોની માર્ગદર્શિકા હેઠળ સરકારે આરબીઆઈએ ધારણ કરેલા એસબીઆઈના તમામ શેર હસ્તગત કરી દીધા સેબીની માર્ગદર્શિકા હેઠળ આ કાર્ય થયું હતું આરબીઆઈ દ્વારા ત્યાર પછી ઓગણત્રીસમું છે નીચેના પૈકી ક્યુ હોટ મનીની સમજૂતી યોગ્ય રીતે આપે છે ઓપ્શન એ માં જે જણાવેલ છે ઊંચા વ્યાજદર નો ફાયદો લેવા માટે એક દેશમાંથી અન્ય દેશમાં લઈ જવાતું ફંડ એ હોટ મનીની યોગ્ય ડેફિનેશન યોગ્ય સમજૂતી આપે છે ત્યાર પછીનો ત્રીસમો પ્રશ્ન છે જેનો જવાબ અમે થોડું ગોતી શક્યા નથી થોડોક અટપટો હતો અને ક્યાંય પણ આ પ્રકારનો પ્રશ્ન મળ્યો નથી તો જે વિદ્યાર્થીએ આ બાબતનું અધ્યયન સાચું કર્યું છે અને ટીક પણ સાચો કરીને આવ્યા છે જવાબ તે કમેન્ટ બોક્સની અંદર જણાવી શકે છે ત્યાર પછીનો એકત્રીસમો પ્રશ્ન છે એનું પણ એવું જ છે કંઈક આ ગુજરાતનું ભાઈ કેટલો હતો ચલાવ હિસાબ મુજબ એ પણ અમને મળ્યો નથી થોડોક એનાલિટીકલ બેઝ છે કેમ કે શોધવાનો પ્રયત્ન કર્યો તો ઘણી બાબતે ઘણી જગ્યાએ છવ્વીસ ટકા કહે છે અને ઘણી જગ્યાએ એકત્રીસ ટકા કહે છે તો થોડુંક કન્ફ્યુઝનવાળું છે એટલે આ પ્રશ્નોનો જવાબ અમે રેવા દીધો છે તમે જો ખબર હોય તો કમેન્ટ બોક્સની અંદર જણાવી શકો છો ત્યાર પછી જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ રેશન કાર્ડ ધારકોને વ્યાજબી ભાવની દુકાનો મારફતે નીચેના પૈકી કઈ સામગ્રીનું વિતરણ કરવામાં આવતું નથી બાજરીનું વિતરણ કરવામાં તેને આવતું નથી ત્યાર પછીનો તેત્રીસમો પ્રશ્ન જોઈએ ગુજરાતની સમુદ્ર રેખા પર આવેલ કેપ્ટિવ જેટી અને તેના આધારિત ઉદ્યોગોના જોડકા જોડો તો આ ઉદ્યોગોના જોડકા અને તેનું જે આ ઉદ્યોગો છે તે અને પોર્ટને જોડવા બેસીએ તો ઓપ્શન એ સાચો જવાબ બને ત્યાર પછીનો ચોત્રીસમો જે જમીનમાંથી સંપૂર્ણ ખાણકામ થઈ ચૂક્યું છે તેના પુનઃ વપરાશ માટે જીએમડીસીએ નવો નવીન એવો પાંચ મેગાવોટનો સૌર ઉર્જા પ્રોજેક્ટ પાનાધ્રોની ખાણે ખાતે ઊભો કર્યો છે ત્યાર પછીનો પાંત્રીસમો ઉદ્યોગોની વાર્ષિક મોજણી બે હજાર ચૌદ પંદરના આખરી પરિણામ મુજબ ખાલી જગ્યાનું ઔદ્યોગિક જૂથ કારખાનાની સંખ્યાની દ્રષ્ટિએ ગુજરાત રાજ્યનું અગ્રિમ જૂથ છે એ જૂથનું નામ છે રાસાયણિક અને રાસાયણિક પેદાશોનું ઉત્પાદન આ ઔદ્યોગિક જૂથ એ પ્રથમ ક્રમે અગ્રિમ ક્રમે રહ્યું હતું ત્યાર પછીનો છત્રીસમો પ્રશ્ન છે ક્યુ વિધાન સાચું છે તો બે વિધાન આપેલા છે અહીંયા આગળ આ બંને વિધાનો સાચા છે ત્યાર પછીનો સાડત્રીસ પ્રશ્ન થોડોક ડાઉટફુલ છે ગોલ પલ્લા ને ચાકસી અને ખાગા એ શું છે તો આ પ્રશ્નનો જવાબ પણ મળ્યો નથી કમેન્ટ બોક્સની અંદર જણાવી શકો ત્યાર પછીનો પ્રશ્ન યોજનામાં ખંભાતની પશ્ચિમ અને પૂર્વ કાંઠાને જોડતો બહુ બંધ બનાવવાનો આયોજન છે આ યોજનામાં ત્રીસ કિલોમીટર લંબાઈનો બંધ બનાવી નીચેના પૈકી કઈ નદીઓના પાણીના સંગ્રહ કરવાનું આયોજન છે કઈ નદીઓના પાણીને સંગ્રહ કરવાનું આયોજન કરવામાં આવશે તો ઓપ્શન ડીમાં જે આપેલ છે એક બે ત્રણ ચાર ચારે ચાર નદીના પાણીઓને સંગ્રહ કરવાનું આયોજન બંધ બનાવીને કરવામાં આવશે ત્યાર પછીનો ઓગણચાલીસમો પ્રશ્ન છે સિત્તેર ટકા એવું લાગે છે કે બજાર ઋણ હોઈ શકે બાકી ત્રીસ ટકા અમે શ્યોર નથી કમેન્ટ બોક્સની અંદર તમે જો સો સો ટકા શ્યોર હોય તો જણાવી શકો છો ત્યાર પછી ચાલીસમો પ્રશ્ન ભારતમાં વિદેશી મુદ્રાના ભંડોળનું સંચાલન કોણ કરે છે તો આરબીઆઈ કરે છે આ વિદેશી મુદ્રાના ભંડોળનું સંચાલન અને ઉડીલા ખાલી જગ્યા વિસ્તારનું શૌર્યગાન છે બનાસકાંઠા વિસ્તારનું આ શૌર્યગાન છે ઉડીલા ત્યાર પછીનો બેતાલીસમો પ્રશ્ન ભારતમાં વિવિધ પ્રદેશોના નૃત્ય નાટક બાબતે જોડકા જોડો તો જે એ જ છે અહીંયા આગળ એ બી સી ડી જે આમ આપેલું છે તે જ એટલે ઓપ્શન એ સાચો બની જશે ત્યાર પછીનો પ્રશ્ન છે તેતાલીસમો મેઘરાજાની છડીનો ઉત્સવ મેળો ખાલી જગ્યામાં થાય છે મેઘરાજાની છડીનો ઉત્સવ મેળો ભરૂચ ખાતે થાય છે ત્યાર પછીનો ચુમ્માલીસમો પ્રશ્ન એવું લાગે છે કે ચારે ચાર ઓપ્શનમાં મિસ્ટેક હતી ચારે ચાર ઓપ્શનમાં કંઈક પ્રોબ્લેમ હતો કેમ કે હરિનો માર્ગ સુરાનો નહીં કાયરનું કામ જોને આ કાવ્ય પંક્તિ એ પ્રીતમ છે પ્રીતમદાસની હવે પ્રીતમ જેવો ઓપ્શન અહીંયા આગળ આપેલો છે નહીં એટલે આ થોડોક ડાઉટફુલ રહેશે અને આપણે છોડી દઈશું અને આ બાબતનું મંતવ્ય ચુમ્માલીસમાં પ્રશ્ન બાબતનું મંતવ્ય તમારું જે પણ કંઈ હોય તે કમેન્ટ બોક્સની અંદર જણાવી શકો છો ત્યાર પછીનો પિસ્તાલીસમો પ્રશ્ન છે ગુજરાતમાં અન્ય પ્રદેશમાંથી આવીને વસેલી આદિવાસીઓની જાત આદિવાસીઓની જ્ઞાતિ બાબતે જોડકા જોડો તો અહીંયા આગળ આદિવાસીઓની અલગ અલગ જ્ઞાતિઓ આપેલી છે અહીંયા આગળ પ્રદેશ આપેલા છે ક્યાંથી આવીને ગુજરાતમાં વસ્યા હતા તો જોડકા જોડીએ એટલે ઓપ્શન બી સાચો જવાબ બની જાય પહેલામાં ડી બીજામાં સી ત્રીજામાં બી અને એ ત્યાર પછીનો પ્રશ્ન છે નવલકથાને તેના લેખક સાથે યોગ્ય રીતે જોડો તો અહીંયા આગળ બધાય નવલકથાના નામ આપેલા છે તેના લેખકના નામ બીજી સાઈડ આપેલા છે યોગ્ય રીતે જોડીએ તો ઓપ્શન એ સાચો જવાબ બને સુડતાલીસ અમદાવાદની પોળમાં આવેલી હરકોઈ શેઠાણીની હવેલી ખાલી જગ્યા માટે વિખ્યાત છે કાસ્ટ કલા માટે આ હરકોઈ શેઠાણીની જે હવેલી છે તે વિખ્યાત છે તમે ગૂગલ કરીને પણ જોઈ શકો છો ત્યાર પછીનો આ અડતાલીસમો પ્રશ્ન છે આડેખ એ ખાલી જગ્યા છે તો અહીંયા આગળ મેં પ્રૂફ પણ લખેલું છે અમને એક સ્ત્રોતમાંથી અમને કોઈ પીડીએફમાંથી કોઈ ક્લાસીસની પીડીએફ હતી તો ત્યાંથી અમને આ મળ્યું હતું આર્ટ એન્ડ કલ્ચરનું તો અમે અહીંયા આગળ લખેલું છે માટીની ભીતો ઉપર ભાતીગળ રંગોનું ચિત્રામણ એ છે આડેખ ત્યાર પછીનો ઓગણપચાસમો પ્રશ્ન કટઉ કામે ખાલી જગ્યા છે તો આ વસ્તુ પણ આપણને મળી નથી ડાઉટફુલ છે અને રહેવા દો અને જો તમે અટેમ્પ કરેલું હોય તો કમેન્ટ બોક્સની અંદર જણાવી દો ત્યાર પછીનો પચાસમો પ્રશ્ન સારંગી જેવું વાદ્ય ઝૂનઝૂન ખાલી જગ્યા જાતિમાં જોવા મળે છે આ સીધી જ્ઞાતિમાં સીધી આદિવાસીની જાત છે તેમાં જોવા મળે છે અને અહીંયા આગળ આ પ્રૂફ આપણે અહીંયા આગળ રાખેલું છે તમે અહીંથી જોઈ શકો છો પછી અહીંયા આ સીધી વિશે અહીંયા આગળ લખેલું છે તો ત્યાં આ રહ્યું ઝૂન ઝૂન સારંગી જેવું વાદ્ય ત્યાર પછીનો 51મો પ્રશ્ન 51મો પ્રશ્ન જી ફોર રાષ્ટ્રનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે સંયુક્ત રાષ્ટ્ર સંઘમાં સુરક્ષા પરિષદમાં કાયમી સભ્ય થવા માટે પરસ્પર સહકાર આપવો એ જી ફોર રાષ્ટ્રનો મુખ્ય ઉદ્દેશ છે ભારતે કયા દેશ સાથે સ્માર્ટ આઇલેન્ડ પ્રોજેક્ટના વિકાસ માટે દ્વિપક્ષીય સહકારની પહેલ કરી છે જાપાન સાથે આ સ્માર્ટ આઇલેન્ડ પ્રોજેક્ટના વિકાસ માટે દ્વિપક્ષીય સહકારની પહેલ કરેલી છે ત્યાર પછીનું અટલ પેન્શન યોજના ભારત સરકારના કયા મંત્રાલય હેઠળ આવે છે નાણાં મંત્રાલય હેઠળ આ આવે છે અટલ પેન્શન યોજના ત્યાર પછી પ્રશ્ન છે કસ્તુરબા ગાંધી બાલિકા યોજના હેઠળ નીચેના પૈકી કયા વર્ગની બાલિકાઓને શિક્ષણ સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે તો એસસી એસટી અને ઓબીસી ની આ જે બાલિકાઓ છે તો તેને શિક્ષણ સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે આ યોજના હેઠળ ઓપ્શન ડી સાચો જવાબ બની જાય ગુજરાત સરકારના કયા મંત્રાલય ખાતા કચેરી દ્વારા જીએસટી સહેલી વેબ પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે ગ્રામીણ વિકાસ કમિશનર આજે કચેરી છે તેના દ્વારા આ જીએસટી સહેલી વેબ પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે ત્યાર પછીનો છપ્પનનો પ્રશ્ન હાલ ભારતમાં કયા દેશમાંથી સૌથી વધુ ક્રૂડ ઓઇલ આયાત કરે છે તો ભારત એ ઈરાકમાંથી સૌથી વધુ કાચું તેલ આયાત કરે છે ત્યાર પછીનો સત્તાવનનો પ્રશ્ન ખાનગી ક્ષેત્રમાં આઈટી ઉદ્યોગ છે તે ભારતનો સૌથી મોટો નોકરીદાતા ઉદ્યોગ છે ઓપ્શન એ સાચો જવાબ બની જાય વર્ષ બે હજાર પંદર સોળની સરખામણીમાં વર્ષ બે હજાર સોળ સત્તર દરમિયાન ભારતની નિકાસમાં ઘટાડો થયેલ છે અને તેની આયાતમાં વધારો થયેલ છે એટલે ઓપ્શન સી સાચો જવાબ બને ગ્રાહક ભાવ સૂચઆંક સીપીઆઈ આઈડબલ્યુ બાબતે નીચેના પૈકી ક્યુ વિધાન સાચા છે કયા વિધાનો સાચા છે તો આ બે વિધાન આપેલા છે બંને સાચા છે સીપીઆઈ આઈડબલ્યુની બાબતમાં ત્યાર પછીનો સાઠમો પ્રશ્ન દેશમાં નાના બંદરોની માલસામાનની હેરફેર પૈકી ખાલી જગ્યા ટકા ગુજરાતમાંથી થાય છે તો હવે એક બાબત એવું એક જે અમને મળ્યું હતું સોર્સ તો એમાં એવું લખેલું હતું કે પંચોતેર ટકા થાય છે બીજામાં એવું લખેલું હતું કે ભાઈ તોતેર ટકા થાય છે પણ ક્યાંય આવું એટલે એવું અરાઉન્ડ એવું લાગે છે કે ભાઈ એકોતેર ટકા હોઈ શકે પરંતુ આમાં આ પ્રશ્નમાં અમે જરાય સ્યોર નથી તમને જો ખબર હોય એકદમ એનાલિટિક બેઝ પ્રશ્ન છે તમને ખબર હોય તો સાઠમા પ્રશ્નનો જવાબ કમેન્ટ બોક્સની અંદર જણાવી શકો છો એકસઠમાં પ્રશ્ન છે નીચેના પૈકી ક્યુ જૈન સાહિત્યનો હિસ્સો નથી થેરી ગાથા છે તે જૈન સાહિત્યનો હિસ્સો નથી ભારતના સ્વતંત્ર સંગ્રામના સમયગાળા દરમિયાન નીચેના પૈકી કોણે કેન્દ્રીય વિદ્યાલય કેન્દ્રીય હિન્દુ વિદ્યાલય શરૂ કર્યું હતું એની બેસન આઈરિશ મહિલાએ કેન્દ્રીય હિન્દુ વિદ્યાલય શરૂ કર્યું હતું આઝાદ હિન્દ ફોજના જનરલ શાહનવાઝ જનરલ સિંહ ધીલ્લો અને જનરલ પ્રેમ સહેગલ વિરુદ્ધ અંગ્રેજ સરકારે ગદ્દારીનો કેસ ચલાવ્યો તે બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે ત્રણ વિધાન આપેલા છે ને ફક્ત એક જ છે તે સાચું છે કેમકે તેને છોડી મૂકવામાં આવ્યા હતા બાકી આ વસ્તુ થઈ નહોતી અને તે બ્રિટિશ સેનાના અધિકારી પણ નહોતા ત્યાર પછીનો ચોસઠમો પ્રશ્ન એમસી સીતલવાડ બી એન રાવ અને અલાદી કૃષ્ણસ્વામી અયર સ્વરાજ પક્ષના વિશિષ્ટ સભ્યો હતા સ્વરાજ પક્ષના તેઓ વિશિષ્ટ સભ્યો હતા ત્યાર પછીનો પાસઠમો પ્રશ્ન ડોક્ટર બી આર આંબેડકર દ્વારા નીચેના પૈકી કયો કયા પક્ષ સ્થાપવામાં આવ્યો હતો અથવા આવ્યા હતા તો ઓલ ઇન્ડિયા શેડ્યુલ કાસ્ટ ફેડરેશન આ પક્ષ છે એ બી આર આંબેડકર દ્વારા સ્થાપવામાં આવ્યો હતો છાસઠમો પ્રશ્ન છે નીચેના પૈકી કયા અધિનિયમ અન્વયે પંજાબમાં શીખોને ખાસ મતદાન મંડળ આપવામાં આવ્યું તો ધ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ ઓગણીસોને ઓગણીસ અંતર્ગત પંજાબમાં શીખોને ખાસ મતદાર મંડળ આપવામાં આવ્યું હતું સડસઠમો પ્રશ્ન મંદિર નિર્માણની વેસર શૈલી કયા રાજવંશ દ્વારા સૌપ્રથમ વિકસાવવામાં આવી હતી ચાલુક્ય રાજવંશ દ્વારા મંદિર નિર્માણની આ વેસર શૈલી છે તે વિકસાવવામાં આવી હતી ત્યાર પછી નડસઠમાં પ્રશ્ન છે નીચેના પૈકી કયા સ્થળે ડચ કંપનીએ પ્રથમ ફેક ફેક્ટરી સ્થાપી હતી તો પુલિકટ નામના સ્થળે ડચ કંપનીએ પ્રથમ ફેક્ટરી સ્થાપી હતી ઓગણસિત્તેરમો પ્રશ્ન નીચેના પૈકી કોણ ભક્તિ સંપ્રદાયના સમર્થનમાં ન હતા નાગાર્જુન છે તે ભક્તિ સંપ્રદાયના સમર્થનમાં ન હતા લોનાવાલા મહારાષ્ટ્રની વિખ્યાત પથ્થરમાં કપાયેલી કારલા ગુફાઓ પ્રાર્થના ખંડ માટે બનાવવામાં આવી હતી ત્યાર પછીનો છે એકોતેરમો પ્રશ્ન નીચેના પૈકી કોણ અનુક્રમે પ્રથમ અને છેલ્લા ગુપ્તા રાજવી હતા તો શ્રીગુપ્ત એ પ્રથમ હતા અને વિષ્ણુ ગુપ્ત ગુપ્ત એ ગુપ્ત વંશના છેલ્લા રાજવી હતા ત્યાર પછીનો બોતેરમો પ્રશ્ન એ અમને મળેલો નથી તો બોતેરમાં પ્રશ્નોનો જવાબ પણ તમે કમેન્ટ બોક્સની અંદર જણાવી શકો છો ત્યારબાદ તોતેરમાં પ્રશ્ન છે રાજગાદી ઉપર આવ્યા બાદ હર્ષે કયું બિરુદ ધારણ કર્યું તો લગભગ પંચાવન ટકા એવું આવે કે શિલાદિત્ય નામનું બિરુદ તેણે ધારણ કરેલું હતું સમ્રાટ હર્ષવર્ધને રાજગાદી ઉપર આવ્યા બાદ પરંતુ પિસ્તાલીસ ટકામાં બીજા પણ કંઈ હોઈ શકે અને જો તમે શ્યોર હોય તો કમેન્ટ બોક્સની અંદર તોતેરમાં પ્રશ્નનો જવાબ જણાવી શકો છો ચુમ્બોતેરમો પ્રશ્ન છે પલ્લવ વંશના સ્થાપકનું પ્રતિનિધિત્વ કરતું ક્યુ પ્રાણી પલ્લવોના મોટા ભાગના સ્તંભોમાં જોવા મળે છે આ સિંહનું જે સિંહનું ચિત્ર છે તે પલ્લવના મોટા ભાગના સ્તંભોમાં જોવા મળે છે પંચોતેરમો પ્રશ્ન પ્રારંભિક મધ્યયુગીન સમયગાળાના અતિશ દીપાંકર અને શાંત રક્ષિત ખાલી જગ્યા હતા તો એ પ્રખ્યાત બૌદ્ધ સાધુ હતા ત્યાર પછીનો છે સ્વતંત્ર સંગ્રામમાં ચાપેકર ભાઈઓ તરીકે જાણે જાણીતા થયેલા કુલ કેટલા ભાઈઓને ફાંસી આપવામાં આવી હતી તો કુલ ત્રણ ભાઈઓ હતા ચાપેકર ભાઈઓ જેને આ સ્વાતંત્ર્ય સંગ્રામમાં ફાંસી આપવામાં આવી હતી ત્યાર પછી સત્યોતેરમો પ્રશ્ન છે નીચેના પૈકી ક્યુ વિધાને સિદ્ધાંતને ટેકો નથી આપતું કે હડપ્પા સંસ્કૃતિમાં કેન્દ્રીય સત્તા હતી આ બધા વિધાનો છે પેલું એ બી અને ડી એ બધું એ રીતનો ટેકો આપે છે કે ભાઈ કેન્દ્રીય સત્તા હતી અને જે સી વિધાન છે હડપ્પાના ઘણા સ્થળોએ રાજગઢ મળી આવ્યા હતા તો ઘણી એવી સાઇટો છે જ્યાં રાજગઢ મળી નહોતા આવ્યા અને આ વસ્તુ એ થોડુંક એવું પણ છે કે ભાઈ કોન્ટ્રાસ્ટ થાય છે આનાથી તો આ ઓપ્શન સી એ સાચો જવાબ બની જાય ત્યાર પછીનો અઠ્યોતેરમો પ્રશ્ન છે નીચેના પૈકી ક્યાં ગવર્નર જનરલે કોંગ્રેસને પ્રતિબંધિત કરીને એક લાખથી વધુ લોકોની ધરપકડ કરી હતી તો એ હતા લોર્ડ વેલિંગસ્ટન ત્યાર પછીનો ઓગણીસિમો પ્રશ્ન ભારતની સ્વતંત્રતા પ્રાપ્તિ વખતે ગાંધીજી ખાલી જગ્યા હતા હવે આ થોડુંક પ્રશ્નનો જવાબ અમે શોધી શક્યા નથી પરંતુ બે ત્રણ વિદ્યાર્થીઓ અમારા જે સ્કોલર મિત્રો હોય છે તો એને આપણે કોન્ટેક કરીને જવાબ મેળવવાની કોશિશ કરી હતી ઘણા એ બી કીધેલું છે એટલે પ્રશ્નનો જવાબ તમે બી પિસ્તાળીસ ટકા સુધી માન્ય રાખી શકો છો બાકી આ પ્રશ્નોનો જવાબ તમને જો આવડતો હોય તો કોમેન્ટ બોક્સની અંદર જણાવી શકો છો વિખ્યાત ધાર્મિક પ્રસંગ મહામસ્તક અભિષેક નીચેના પૈકી કોની સાથે સંકળાયેલો છે આ બાહુબલી સાથે સંકળાયેલો છે એસીમાં પ્રશ્નનો એ જવાબ સાચો બનશે ત્યાર પછીનો એક્યાસીમો પ્રશ્ન છે થોડું પ્રૂફ પણ અહીંયા આગળ રાખેલું છે આ પ્રશ્નનું શાસ્ત્રીય ભાષા તરીકે પ્રથમ ભાષા કઈ છે જાહેર થયેલી તો તમિલ ભાષા છે તે પ્રથમ ક્લાસિકલ ભાષા છે ઓપ્શન ડી સાચો જવાબ બની જાય બ્યાસીમો પ્રશ્ન કાંચીપુરમનું કૈલાસનાથ મંદિર ખાલી જગ્યા શૈલીના મંદિરોનું આરંભિક ઉદાહરણ છે તો દ્રવિડ શૈલીના મંદિરો છે તેનું આરંભિક ઉદાહરણ છે ત્યાર પછીનો ત્યાંસીમો પ્રશ્ન ગુજરાતમાં વાઘેલા વંશની રાજધાની એ ધોળકા હતી ત્યાર પછીનો ચોર્યાસીમો પ્રશ્ન અડાલજની વાવ અને રાણકી વાવ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે તો ઓપ્શન એ આપેલો છે ફક્ત એક આ જે વિધાન છે તે જ સાચું છે અડાલજની વાવ અને રાણકી વાવ બાબતે ત્યાર પછીનો પંચ્યાસીમો પ્રશ્ન ખાલી જગ્યાએ શરૂઆતમાં બ્રહ્મો સમાજના સભ્ય હતા પરંતુ તેમની વિચારશૈલી અલગ હોવાથી પાછળથી તેઓએ અલગથી ભારત વર્ષીય બ્રહ્મો સમાજની સ્થાપના કરી આ હતા કેશવચંદ્ર સેન ત્યાર પછીનો પ્રશ્ન છે છ્યાસીમો જેને જેને આ પ્રશ્ન ક્યાંય આપણે આડો આવ્યો નથી સર્ચ મારવામાં પણ ક્યાંય ખબર પડી નથી અને અમારા જે મિત્રો છે જે પણ થોડાક ટ્રસ્ટેડ મિત્રો છે જે સાચા લખીને આવ્યા હોય એવું અમને લાગી શકે તો એણે પણ આ જવાબ અટેમ્પ કરેલો નથી એટલે આ જવાબ આપણે રહેવા દઈશું છ્યાસીમાં પ્રશ્નનો જવાબ તમને જો આવડતો હોય તો કમેન્ટ બોક્સની અંદર લખી શકો છો આર્ટ એન્ડ કલ્ચર જેણે સરખું કર્યું હશે તેના જવાબ આવડશે ત્યાર પછીનો સત્યાસીમો પ્રશ્ન વાસ્તુશાસ્ત્રના નિયમા નિયમાનુસાર નિર્માણ થયેલું એક ભવ્ય મંદિર રણમલ ચોકી જે હાલ ખંડિયર હાલતમાં છે તે ક્યાં આવેલું છે તે ખાલી જગ્યાની પાસે આવેલું છે તો ઈડર પાસે તે આવેલું છે ત્યાર પછી ભારતમાં વિવિધ પ્રદેશના લોક સંગીત બાબતે જોડકા જોડ ઓપ્શન સી આ જોડકાનો સાચો જવાબ બનશે ત્યાર પછીનો નેવ્યાસી મો પ્રશ્ન છે સૌરાષ્ટ્ર અને કચ્છના ચારણોમાં દેવી વાદ્ય તરીકે જાણીતું જંતર ખાલી જગ્યા વાદ્ય છે તંતુ આવશે અને નેવું પ્રશ્ન તાલુકામાં જોવા મળતા પઠાણ નૃત્યમાં વપરાતી લાકડીનો અડધો ભાગ ધાતુનો અડધો ભાગ લાકડાનો હોવાથી તે પ્રમાણે ઠોકીને જુદા જુદા અવાજો કાઠી લોકો નૃત્ય કરે છે તો આ આવશે ધોળકા અને આ બંને પ્રશ્નો છે એ થોડાક સ્કોલર્સ વિદ્યાર્થીઓ હતા તેની સાથે ચર્ચા કરીને તેના જવાબો મેચ કરીને આ જવાબ મેળવવામાં આવ્યા છે એટલે લગભગ તમે આમાં એસી ટકા સુધી શ્યોર રહી શકો છો એસી ટકા સુધી આ જવાબને માન્ય રાખી શકો છો ત્યાર પછીનો એકાણવો પ્રશ્ન છે બંધારણના અનુચ્છેદ બાવીસ હેઠળની ધરપકડ અને અટકાયતને લગત જોગવાઈઓ બાબતે નીચેના પૈકી ક્યુ વિધાન સાચા નથી નથી આપણે પૂછ્યું છે એટલે આ સાચું છે એટલે જવાબ જે આપણને પ્રશ્ન પૂછેલ છે તે પ્રમાણે ઓપ્શન એ અને ત્રણ વિધાનો સાચા નથી એટલે ઓપ્શન સી એ સાચો જવાબ બની જશે ત્યાર પછીનો બાણમો પ્રશ્ન છે પોતાને સંબોધાયેલા રાષ્ટ્રપતિના રાજીનામાની જાણ ઉપરાષ્ટ્રપતિએ ખાલી જગ્યાને તરત કરવી પડે છે સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશને જાણ કરશે ઉપરાષ્ટ્રપતિ આ બાબતનું જો રાજીનામું થશે તો ત્યાર પછીનો ત્રાણવો પ્રશ્ન છે રાષ્ટ્રપતિ ઉપર સંવિધાનના ઉલ્લંઘન માટે મહાઆરોપ મૂકવાના કિસ્સામાં નીચેના પૈકી ક્યુ સાચું નથી ઓપ્શન સી છે એ વિધાન સાચું નથી જો મહાભિયોગની પ્રક્રિયા થાય રાષ્ટ્રપતિ ઉપર તો ચોરાણું પ્રશ્ન મ મંત્રીમંડળે રાષ્ટ્રપતિને કોઈ સલાહ આપી હતી કે કેમ અને આપી હોય તો તે સી આપી હતી તે પ્રશ્નની જે વાત છે તે કોઈ ન્યાયાલયમાં તપાસ કરી શકાશે નહીં આ પ્રશ્નને કોઈ ન્યાયાલયમાં તપાસ માટે મોકલી શકાશે નહીં અથવા અરજી કરી શકાશે નહીં ત્યાર પછીનો પંચાણવો પ્રશ્ન સંસદના રાજ્ય કક્ષાના મંત્રી રાષ્ટ્રપતિની મરજી હોય ત્યાં સુધી જ હોદ્દો ધરાવશે ઓપ્શન સી સાચો જવાબ બની જાય અને ભારતના એટર્ની જનરલને રાષ્ટ્રપતિ નક્કી કરે તે પ્રમાણે મહેનતાણું મળશે ત્યાર પછીનો સત્તાણું પ્રશ્ન છે લોકસભા રાજ્યોમાંના પ્રાદેશિક મતદાર મંડળોમાંથી સીધી ચૂંટણીથી ચૂંટાયેલા વધુમાં વધુ પાંચસો ને ત્રીસ સભ્યોની બનશે આ લોકસભા ત્યાર પછીનો અઠાણું પ્રશ્ન સંસદ કાયદો કરીને કટોકટીની ઉદ્ઘોષણાનો અમલ બંધ થયા પછી કોઈ સંજોગોમાં સંસદની મુદત છ મહિનાથી વધુ લંબાવી શકશે નહીં ત્યાર પછીનો નવ્વાણુંમો પ્રશ્ન છે નવ્વાણમો પ્રશ્ન અહીંયા જોઈ લઈએ લોકસભાની વિસર્જન થાય ત્યારે વિસર્જન પછીની પછીથી લોકસભાની પહેલી બેઠક મળે ત્યાં સુધી અધ્યક્ષ એ પોતાનો હોદ્દો ખાલી કરશે નહીં ઓપ્શન એ એ નવાણમા પ્રશ્નનો સાચો જવાબ બની જાય ત્યાર પછીનો સોમો પ્રશ્ન છે સંસદના બેમાંથી કોઈ ગૃહનો સભ્ય કોઈ પણ ગેરલાયકાતના આધીન બન્યો છે કે કેમ તે સંબંધી કોઈ પ્રશ્ન ઉપસ્થિત થાય તો તે પ્રશ્ન લોકસભાના અધ્યક્ષને નિર્ણયાર્થે લખીને મોકલવામાં આવશે અને એનો નિર્ણય જ આખરી ગણાશે ત્યાર પછીનો ને એકમો પ્રશ્ન મેથ્સનો છે ધાતુના એક અઢાર સેમી વ્યાસના ગોળામાંથી એક છ એમ એમ વ્યાસનો તાર ખેંચવામાં આવે તો તારની લંબાઈ કેટલી થશે એકસો ને આઠ મીટર આ તારની લંબાઈ થશે એકસો ને બે મો પ્રશ્ન એ પણ એવો જ છે યાત્રાળુ આ બધું રકમ આપણે નહીં વાંચીએ આનો ડાયરેક્ટ જવાબ મેળવીએ તો ઓપ્શન સી એ સાચો જવાબ બની જાય ત્યાર પછીનો એકસો ને પ્રશ્ન એ પણ આપણે વાંચશું નહીં ડાયરેક્ટ એનો જવાબ મેળવીએ ઓપ્શન બી સાચો જવાબ બને એકસો ને પ્રશ્ન બાર અને અડતાલીસ કલાકે ઘડિયાળનો કલાક કાંટો તેના મિનિટ કાંટા કરતાં કેટલી ડિગ્રી પાછળ હશે બસો ચોસઠ ડિગ્રી પાછળ હશે ત્યારબાદ છે એકસો ને પાંચમો પ્રશ્ન કામ અને સમયનો પ્રશ્ન છે તો એનો સાચો જવાબ આપણે ડાયરેક્ટ મેળવીએ તો અઢાર દિવસ થાય એના પછી એકસો ને પ્રશ્ન ચક્રવૃત્તિ વ્યાજ ગણવાનું આપણે કીધેલું છે આ રકમ આખી વાંચીને બરોબર મેથડથી તમે દાખલો ગણો તો ઓપ્શન સી સાચો જવાબ બને ત્યાર પછીનો સાંકેતિક ભાષામાં બેસ્ટનો કોડ પચીસ બાર હોય તો બેટરનો કોડ કયો થશે તો એ રીઝનિંગનો પ્રશ્ન છે એનો સાચો જવાબ એ ઓપ્શન એ થઈ જશે ત્યાર પછીનો એકસોને આઠમો પ્રશ્ન છે થોડીક માહિતીઓ આપેલી છે અને બાકી ત્રણ ઓપ્શન આપેલા છે તમે જવાબ મેળવો તો ઓપ્શન સી સાચો જવાબ બને અને એકસો નવમાં પ્રશ્નનો આ જે સંખ્યાઓ આપેલી છે તેનો ગુસ્સા શોધવાનો કીધો છે તો ઓપ્શન એ એકના છેદમાં સાઠ એનો ગુસ્સા આવે એકસો ને દસમાં પ્રશ્નનો જે મેચનો પ્રશ્ન છે તેનો સાચો જવાબ આવશે ઓપ્શન એ ચાર ત્યાર પછીનો એકસો ને પ્રશ્ન ફળોને સીતાગારમાં રાખવાથી તેમની આવરતા વધે છે કારણ કે હવે આ પ્રશ્ન એવો છે થોડોક છે છે સામાન્ય પણ બે ત્રણ એવા ઓપ્શન આપેલા છે તો નાઇન્ટી નાઇન પરસેન્ટ આમાં આવે ઓપ્શન બી સૂર્યપ્રકાશ હોતો નથી પરંતુ તોય તમને એવું લાગતું હોય તોય તમને એમ લાગતું હોય કે ભાઈ આ પ્રશ્નમાં બીજો ઓપ્શન પણ જવાબ બની શકે ઓપ્શન બી સિવાયનો કોઈ પણ ઓપ્શન જવાબ બની શકે તો કોમેન્ટ બોક્સની અંદર તમે એ બાબતે ચર્ચા કરી શકો છો એકસો બારમો પ્રશ્ન જોઈએ નીચેના પૈકી કઈ કંપની શુલ્ક વિના ઇમેલ સેવાઓ વપરાશકારોને પૂરી પાડતી નથી તો ઓપ્શન ડીમાં જે આપેલું છે ઉપરના પૈકી કોઈ પણ નહીં એ બધી આ સેવાઓ છે એ ફ્રી છે એકસોને તેરમો પ્રશ્ન રાંધણ ગેસમાં વપરાતા વપરાશમાં લેવાતા ગેસ સિલિન્ડર અને ગેસ પાઇપલાઇન બાબતે નીચેના પૈકી ક્યુ વિધાન સાચું છે અથવા સાચા છે તો ઓપ્શન એમાં જે આપેલું છે ગેસ સિલિન્ડરમાં એલપીજી હોય છે અને ગેસ પાઇપલાઇનમાં પીએનજી હોય છે આ એક જ સાચું છે બાકી આ બીજું એ ખોટું છે ત્યાર પછી એકસો ને ચૌદનો પ્રશ્ન સમાનવ અવકાશયાત્રા સફળતાપૂર્વક યોજનારા દેશો કયા છે તો અમેરિકા અને રશિયાએ અત્યાર સુધી સહમાનવ અવકાશ યાત્રા સફળતાપૂર્વક યોજી છે એકસો પંદરમો પ્રશ્ન એક ટીબી ઇઝ ઇક્વલ ટુ ખાલી જગ્યા એમ તો એક ટીબી એટલે દસ લાખ એમ થાય ત્યાર પછીનો એકસો સોળમો પ્રશ્ન એફ રેડિયોમાં રેડિયો એફએમ એટલે ફ્રિકવન્સી મોડ્યુલેશન થાય ઓપ્શન બી સાચો જવાબ બને ત્યાર પછી એકસો સત્તરમો પ્રશ્ન છે એચડી ટીવી બાબતે કયા વિધાનો અથવા અથવા વિધાન સાચું છે તો અહીંયા આગળ આપણે થોડીક એની રાખેલી છે પ્રૂફ માટે રાખેલું છે તો આને જોઈને એવું લાગે કે ઓપ્શન સી સાચો જવાબ છે અને ઓપ્શન સી સાચો જવાબ બને આની અંદર ત્યાર પછી એકસો અઢારમો પ્રશ્ન આઈઓએસ બાબતે નીચેના પૈકી કયું વિધાન અથવા વિધાનો સાચા છે તો બે વિધાન આપેલા છે એમાંથી ખાલી પહેલું વિધાન એ સાચું છે બીજું ખોટું છે ત્યાર પછી એકસો ને પ્રશ્ન ગ્રહણ બાબતે નીચેના પૈકી ક્યુ વિધાન અથવા વિધાનો સાચા છે તો બંને વિધાનો સાચા છે એટલે ઓપ્શન સી સાચો જવાબ બનશે ત્યાર પછી થર્મલ પાવર સ્ટેશનમાં વીજળી ઉત્પન્ન કરવા માટે કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે તો ઓપ્શન બી પાણીને ઉકાળીને આ પ્રકારે થર્મલ સ્ટેશનમાં વીજળી ઉત્પન્ન કરવામાં આવે છે ત્યાર પછી એકસો પ્રશ્ન સર્વોચ્ચ અદાલતના હુકમ અનુસાર સમગ્ર ભારતમાં ખાલી જગ્યાથી ભારત સ્ટેજ ફોર વાહનોનું વેચાણ થઈ શકશે નહીં કરંટ અફેરમાં આપણે આ પ્રશ્નનો ડિસ્કશન કરેલું છે આની અંદર આવશે ઓપ્શન સી સાચો જવાબ એક એપ્રિલ બે હજાર વીસથી ભારત સ્ટેજ ફોર અને ફાઇવ એનું વેચાણ બંધ થઈ જશે અને ડાયરેક્ટ ભારત સ્ટેજ સિક્સ એન્જિન ધરાવતા વાહનોનું વેચાણ કરી શકાશે એપ્રિલ બે હજાર વીસથી ત્યાર પછી એકસો ને બાવીસમો પ્રશ્ન ઇન્ટરનેશનલ કોઓપરેટિવ એલાયન્સ અનુસાર નીચેના પૈકી કઈ ભારતીય સંસ્થા વિશ્વની સૌથી મોટી સહકારી સંસ્થા છે આ છે ઇફકો ત્યાર પછી એકસો ત્રેવીસમો પ્રશ્ન એડીબી બેંક અનુસાર નીચેના પૈકી કયા એશિયાઈ દેશોમાં કયા એશિયા દેશમાંથી સૌથી વધુ સ્થળાંતરિત લોકો છે બાંગ્લાદેશમાં સૌથી વધુ સ્થળાંતરિત લોકો છે ત્યાર પછી એકસો ચોવીસમો પ્રશ્ન ભારત ઈરાન અને ખાલી જગ્યા તેમની સૌપ્રથમ પ્રથમ ચાબહાર બંદર બાબતે ત્રિપક્ષીય બેઠક ઈરાનમાં યોજી હતી તો આ ત્રણેય દેશોએ ભારત ઈરાન અને અફઘાનિસ્તાન કરંટ અફેરમાં ચર્ચા કરી લીધેલી છે ત્રણેય દેશોએ આ ચાબહાર બંદરને દસ વર્ષ માટે ભાડે લેવા માટે ત્રિપક્ષીય બેઠક ઈરાન ખાતે યોજી હતી એકસો ને પ્રશ્ન જોઈએ આ પણ આપણે કરંટ અફેરની અંદર ડિસ્કસ કરેલો છે જે વિદ્યાર્થીઓ ડેલી કરંટ અફેર એક પણ ડે મિસ કર્યા વગર જોવે છે તો તેને બહુ મોટો બેનિફિટ થયો હશે આની અંદર એકસો પચીસમો પ્રશ્ન છે પર્યાવરણ મંત્રાલય દ્વારા દિવાળીના સંદર્ભે નીચેના પૈકી કયું અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું ઓપ્શન સી હરિત દિવાળી સ્વસ્થ દિવાળી નામનું અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું એકસો ને છવ્વીસમો પ્રશ્ન તાજેતરમાં જાહેર થયેલ નેતાજી સુભાષચંદ્ર બોઝ એવોર્ડ આપત્તિ કામગીરીમાં સામેલ પોલીસ અને અર્ધદળ અર્ધ લશ્કરી બળોને એનાયત કરવામાં આવશે એકસો સત્યાવીસમાં બધા કરંટ અફેરના પ્રશ્ન છે આપણે બધા ડિસ્કસ કરી લીધેલા છે એટલે એટલા બધા ઇઝી એટલા બધા હાર્ડ આપણને લાગે નહીં ગાર્ડિયન બે હજાર અઢાર ભારત અને જાપાન વચ્ચેની ચૌદ દિવસીયની સંયુક્ત લશ્કરી કવાયત છે ત્યાર પછી એકસો અઠ્યાવીસમાં નિવૃત્ત થયેલું વિમાનવાહક આઈએનએસ વિરાટ ખાલી જગ્યાએ સરકાર હેઠળ તરતું સંગ્રહાલય બનશે તો મહારાષ્ટ્રની રાજ્યની સરકાર છે તેના તેની હેઠળ આ ધરતું સંગ્રહાલય બનાવવામાં આવશે ત્યાર પછી એકસો ઓગણત્રીસમો પ્રશ્ન ભારતનું સૌ પ્રથમ સ્વદેશી પ્રોસેસર મદ્રાસ આઈઆઈટી દ્વારા બનાવવામાં આવેલ છે તેનું નામ શું છે આ પણ આપણે ડિસ્કસ કરેલો હતો ઓપ્શન બી શક્તિ નામ છે તેનું પ્રોસેસરનું ત્યાર પછી એકસો ત્રીસમો પ્રશ્ન ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા મૂકવામાં આવેલ ઓપ્સર પેટ્રોલ વેસલ આઈસીજીએસ વરા ખાલી જગ્યા દ્વારા નિર્મિત છે તો એલ ટી દ્વારા નિર્મિત છે ઓપ્શન સી સાચો જવાબ બને એકસો ને એકત્રીસમો પ્રશ્ન ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસમાં ભારતનો ક્રમ સત્યોતેરમો છે આ યાદીમાં પ્રથમ ક્રમે કયો દેશ છે તો પ્રથમ ક્રમે છે ન્યૂઝીલેન્ડ ત્યાર પછી એકસો બત્રીસમો પ્રશ્ન વિમેન્સ ટી ટ્વેન્ટી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌ પ્રથમ સદી કરનાર મહિલા કોણ છે તો આંતરરાષ્ટ્રીય પૂછેલ છે આવશે દિએન્દ્રા ડોટીન અને જો ભારતની પૂછ્યું હોત કે વિમેન ટી ટ્વેન્ટીમાં ભારતમાં ભારતની કઈ મહિલાએ સૌ પ્રથમ વખત સદી કરી હતી તો હરમનપ્રીત કૌર આવે પરંતુ આ પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન એ ત્યાર પછી એકસો તેત્રીસમો પ્રશ્ન પહેલું વિશ્વયુદ્ધ પૂર્ણ થયાની સોમી જયંતિ નિમિત્તે ખાલી જગ્યા ખાતે શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપવા આશરે સાહીઠ દેશોના રાષ્ટ્રપ્રમુખો ઉપસ્થિત રહ્યા હતા પેરિસ ખાતે ઉપસ્થિત રહ્યા હતા અને આપણા એમ વેંકૈયા નાયડુ પણ ગયા હતા આપણે કરંટ અફેરની અંદર પણ આ બાબત ચર્ચા કરી હતી ત્યાર પછી એકસો ચુમ્મોતેરનો પ્રશ્ન તો આ તો હાલ જ આપણે કરંટ અફેરમાં લીધેલો છે આ મહિનામાં જ ઇસરો દ્વારા તાજેતરમાં મૂકવામાં આવેલો જી સેટ ટ્વેન્ટી નાઇન ઉપગ્રહ બાબતે નીચેના પૈકી કયું વિધાન સાચું છે તો બધા વિધાનો આપણે નહીં વાંચીએ પરંતુ સીધો જવાબ મેળવીએ તો પેલું બીજું ને ત્રીજું એ જ સાચું છે બાકી આ ખોટું છે કે દિશમુના જહાજ ઉપર તે નજર રાખશે એકસો પાંત્રીસમો પ્રશ્ન તાજેતરમાં આસિયાન સમિટ દરમિયાન સિંગાપુર ખાતે બીજી રીજનલ કોમ્પ્રિહેન્સિવ ઇકોનોમિક પાર્ટનર સમિટ પણ યોજાઈ ગઈ હતી એકસો ને છત્રીસમો પ્રશ્ન તાજેતરમાં ગુજરાત સરકારે ખેડૂતોના અકસ્માત મૃત્યુના વીમાની રકમ એક લાખથી કરી નાખી એટલે એક લાખથી ખાલી જગ્યા વિદેશી સહયોગીઓ છે તો કોઈ પણ આમાં વિદેશી સહયોગી નથી એટલે ઓપ્શન ડી સાચો જવાબ બનશે એકસો પ્રશ્ન છે તાજેતરમાં રાષ્ટ્રપતિએ નીચેના પૈકી ગુજરાતના કયા વિધેયક અને વિધેયકોને મંજૂરી આપી છે તો બે વિધેયકો આપેલા છે વર્ષ બે નું અને બે નું તો બંનેને નથી આપી મંજૂરી આપણા રાષ્ટ્રપતિએ બે હજાર અઢારનું જે વિધેયક છે તેને મંજૂરી આપી છે એ અહીંયા આગળ ઓપ્શનમાં છે નહીં એટલે જવાબ આવશે ઓપ્શન ડી એકસો ને ઓગણચાલીસનો પ્રશ્ન ગુજરાત સરકારે નીચેના પૈકી કયા સમુદાયોને ધાર્મિક લઘુમતીનો દરજ્જો આપ્યો છે ચારે ચાર જે સમુદાય છે તેને ગુજરાત સરકારે લઘુમતીનો દરજ્જો આપ્યો છે પૂર્ણા યોજના બાબતે નીચેના પૈકી કયું વિધાન સાચું છે ઓપ્શન એમાં જ જણાવેલ છે આ યોજના ચૌદથી અઢાર વર્ષની દીકરીઓના પોષણ માટેની યોજના છે તે સાચું છે માનવ શરીરમાં આંતરપુરછ એ મોટા આંતરણા સાથે જોડાયેલ છે એકસો ને પ્રશ્ન છે નાવિક બાબતે નીચેના પૈકી કયું વિધાન સાચું છે તો ઓપ્શન સી છે ઓપ્શન ઓપ્શન સીમાં જે આપેલ છે કે પહેલું અને બીજું એ સાચું છે અને ત્રીજું ખોટું છે ત્યાર પછી એકસો તેતાલીસ પ્રશ્ન પીએસએલવી અને જીએસએલવી બાબતે નીચેના પૈકી ક્યુ કયા વિધાનો સાચા નથી અથવા સાચું નથી તો આ બે વિધાનો સાચા છે પહેલું અને બીજું ત્રીજું એ ખોટું છે એટલે જવાબ બની જાય ઓપ્શન ડી એકસો ને ચુમ્માલીસ પ્રશ્ન ભારતીય સંરક્ષણ સામગ્રી કે ફોર અને કે ફિફ્ટીન એ બેલેસ્ટિક મિસાઇલ્સ છે ત્યાર પછીનો એકસો પિસ્તાલીસ પ્રશ્ન અગ્નિ ફોર બાબતે નીચેના પૈકી કયું વિધાન સાચા છે તો અગ્નિ ફોર બાબતે પહેલું અને બીજું વિધાન સાચું છે અને ત્રીજું વિધાન છે તે ખોટું છે એટલે ઓપ્શન એ જવાબ બની જાય ત્યાર પછીનો એકસો છેતાલીસ પ્રશ્ન નીચેના પૈકી કઈ ભારતીય કોલસાની સમસ્યાઓ છે તો ત્રણેય જે આપેલું છે એ બી સી એ ત્રણેય ભારતીય કોલસાની સમસ્યાઓ છે એટલે જવાબ બનશે ઓપ્શન ડી ઉપરના તમામ ત્યાર પછી એકસો સુડતાલીસનો પ્રશ્ન બાયોગેસ બાબતે નીચેના પૈકી કયું કયા વિધાનો સાચું છે અથવા સાચા છે તો બંને વિધાનો સાચા છે એટલે ઓપ્શન સી સાચો જવાબ બને ત્યાર પછીનો પ્રશ્ન એકસો અડતાલીસમાં નીચેના પૈકી કઈ પ્રવૃત્તિમાં લેઝરનો ઉપયોગ થાય છે તો ચારે ચાર પ્રવૃત્તિમાં લેઝરનો ઉપયોગ થાય છે ઓપ્શન એ સાચો જવાબ બને ત્યાર પછી એકસો ને ઓગણપચાસનો પ્રશ્ન માનવ શરીરની કિડનીમાં થતી પથરીનું મુખ્ય રાસાયણિક સંયોજન એ છે કેલ્શિયમ ઓગજેલેટ ત્યાર પછી એકસો ને પ્રશ્ન વરસાદના પાણી કરતાં નદીનું પાણી ભારે હોય છે કારણ કે તેમાં કેલ્શિયમ અને મેગ્નેશિયમના ક્ષાર હોય છે ઓપ્શન સી સાચો જવાબ બનશે એકસોને એકાવનથી લઈને ચોપન સુધીના પ્રશ્નો છે તે આ વિધાનો એમાં આ ઓપ્શન આપેલા છે કે આ ઓપ્શન મુજબ તમને જે સાચું લાગતું હોય તે ટીક કરવો તો એકસોને એકાવન છે તેમાં ઓપ્શન ડી આવશે એકસો ને મો લઈએ તો એમાં ઓપ્શન ડી આવશે એકસોને ત્રેપનમાંમાં ઓપ્શન સી આવશે અને એકસો ચોપનમાંમાં પણ ઓપ્શન સી આવશે ત્યારબાદ એકસો પંચાવનમાં મેથ્સનો પ્રશ્ન એક વિદ્યાર્થી એક સંખ્યાને ફાઇવ બાય થ્રીથી ગુણવાને બદલે થ્રી બાય ફાઈવથી ગુણે તો આ ગણતરીમાં ત્રુટીની ટકાવારી કેટલી થશે તો ચોસઠ ટકા ત્રુટી રહેશે એરર રહેશે ત્યાર પછીનો છપ્પનનો પ્રશ્ન કાઉન્સિલ ફોર સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ દ્વારા નીચેના પૈકી ઓછું પ્રદૂષણ કરતાં કયા ત્રણ પ્રકારના ફટાકડાઓ વિકસાવવામાં આવ્યા હતા ઓક્ટોબર મહિનાના એન્ડમાં આપણે આ કરંટ અફેરનું ડિસ્કશન કરેલું હતું ત્રણેયના નામ લીધેલા હતા ત્રણેયના આપણે કમ્પોઝિશન છે તે પણ જાણ્યું હતું જે વિદ્યાર્થીઓ રેગ્યુલર જોતા હશે તેને આવડી ગયો હશે પ્રશ્ન ઓપ્શન એ જવાબ બનશે પેલો બીજું અને ત્રીજું સાચું છે ચોથું ખોટું છે એકસો સત્તાવનનો પ્રશ્ન ભારત યુએસ નિકાસ સબસિડી વિવાદો જોવા સારું નીચેના પૈકી કયા સંગઠને વિવાદ પેનલની સ્થાપના કરી હતી વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનને આ બંને દેશ વચ્ચે સબસિડીનો વિવાદ છે તે જોવા માટે વિવાદ પેનલની સ્થાપના કરી હતી એકસો અઠ્ઠાવનનો પ્રશ્ન સરળ સરળ છે અને આપણે કરંટ અફેરમાં પણ ડિસ્કશન કરી લીધેલું હતું પ્રથમ મેગા ફૂડ પાર્ક ધ ગુજરાત એગ્રો મેગા ફૂડ પાર્ક એ સુરત ખાતે શરૂ થયો છે ત્યાર પછી એકસો ઓગણસાઠનો પ્રશ્ન ભારતની રેલવે દ્વારા જાહેર કરાયેલ ટ્રેન એટીનની વિશેષતાઓ શું છે તો હવે આ થોડોક આપણે ફેક્ચ્યુઅલ માહિતી ખબર હોય ને તો આપણે આ પ્રશ્નનું સાચું ખોટું આપણે સમજી શકીએ માહિતી કંઈક એવી હતી કરંટ અફેરમાં આપણે એનું ડિસ્કશન કર્યું હતું કે એકસોને એંસી કે એમ સ્પીડ આની રહેશે મેક્સિમમ એવું આના તજજ્ઞોએ આના ડેવલપરે જણાવ્યું હતું અને જે ટેસ્ટ થઈ તો તેમાં એણે બસ્સો કે એમ સ્પીડ પકડી હતી તો એકસોને સાઠ એ ખોટું બને એકસો સાઠ એ ખોટું થાય અને એ ટ્રેન એન્જિન વગરની છે એ આપણને બધાને ખબર છે એટલે આ પેલું સાચું બનશે બીજું ખોટું બનશે આ થોડોક ફેક્ચ્યુઅલ બેઝ પ્રશ્ન હતો એટલે આ પ્રમાણેનો જવાબ આવશે અને ઓપ્શન એ સાચો જવાબ છે આ જ ખાલી એની વિશેષતા છે ત્યાર પછીનો એકસો સાઠનો પ્રશ્ન ભારતમાં સૌ પ્રથમ વખત કન્ટેનર પરિવહન કયા આંતરિક રાષ્ટ્રીય જળમાર્ગ શરૂ થયો હતો તો આપણે આપણે કરંટ અફેરમાં ડિસ્કસ કરી હતી એમ એન આર એન ટાગોર કરીને જે પ્રથમ કન્ટેનર છે તે રાષ્ટ્રીય જળમાર્ગ એકથી નીકળ્યું હતું અને કોકાકોલાની જે પ્રોડક્ટ છે બધી કાર્ગો પ્રોડક્ટ છે બધી એની ખાણીપીણીની બધી વસ્તુઓ તે લઈને નીકળ્યું હતું ને રિટર્નમાં તે ઇફકોની પ્રોડક્ટ લઈને જવાનું હતું તો એ આંતર જે આંતરિક જળમાર્ગ છે રાષ્ટ્રીય જળમાર્ગ એક એ મારફતે તે ટ્રાવેલ કર્યું હતું તેણે ત્યાર પછીનો એકસો ને પ્રશ્ન નીચેના પૈકી કઈ જોડણી ખોટી છે તો હવે એકસો એકસઠમાં પ્રશ્નનો જવાબ આપણે મેળવી શક્યા નથી તમને જો ખબર હોય તો કમેન્ટ બોક્સની અંદર તમે જણાવી શકો ત્યાર પછી એકસો ને બાસઠમાં પ્રશ્ન છે એ હવાનો ખાલી જગ્યા કિલોમીટર પહોળો વિસ્તાર છે કેટલાક સ્કોલર વિદ્યાર્થીઓ સાથે આપણે કોન્ટેક કરીને આ પ્રશ્નનો જવાબ મેળવ્યો હતો ઓપ્શન એમાં જે આપેલ છે ત્રણથી પચાસ છથી આઠ વિદ્યાર્થી મિત્રોને આપણે ફોન કરીને પૂછેલા હતા અને બધું કોન્ટેક કરીને એના જવાબો મેચ પણ કર્યા હતા તો મોસ્ટ ઓફ જવાબ આ આ મેચ થાય છે ઓપ્શન એ એટલે તમે આ પ્રશ્ન ઉપર ડિપેન્ડન્સી રાખી શકો છો એંશી ટકા સુધી ઓપ્શન એ સાચો જવાબ બની જાય ત્યાર પછીનો એકસો ને ત્રેસઠમાં પ્રશ્ન છે ઓડિશાનું ચિલકા અને તમિલનાડુનું પુલિકટ એ લગુન સરોવરના દ્રષ્ટાંત છે એકસો ને ચોસઠમો પ્રશ્ન ગુજરાતનો પ્રથમ હેવી વોટર પ્લાન્ટની સ્થાપના ક્યાં કરવામાં આવી હતી વડોદરા ખાતે પ્રથમ પૂછેલું છે બાકી હાલમાં હમણાં જામનગર ખાતે પણ આ ચાલુ થયો છે જામનગરના ચોડિયા ખાતે પરંતુ પ્રથમ પૂછેલ છે એટલે વડોદરા આવશે ત્યાર પછી એકસો ને નીચેના પૈકી કોની ગૌણ વન પેદાશો તરીકે નોંધણી થયેલ છે તો ટીમરૂના પાનને ગુંદરની ગૌણ વન પેદાશો તરીકે નોંધણી થયેલ છે ત્યાર પછી એકસો છાસઠ ગુજરાતના કયા જિલ્લાની વસ્તીમાં અનુસૂચિત જનજાતિનું પ્રમાણ સૌથી વધુ છે વલસાડમાં અનુસૂચિત જનજાતિનું પ્રમાણ સૌથી વધુ છે એકસો પ્રશ્ન પૃથ્વીના સીમાના સ્તરની નીચે આવેલો ભૂગર્ભના ભાગમાં મુખ્યત્વે નિકલ અને ફેરિયમ જેવા નકર ધાતુમય દ્રવ્યો આવેલા છે એટલે ઓપ્શન બી એ સાચો જવાબ બને એકસો ને અડસઠમો પ્રશ્ન નીચેના પૈકી કઈ જોડણી ખોટી છે તો સુલતાનપુર રાષ્ટ્રીય ઉદ્યાન મહારાષ્ટ્ર આ જોડણી ખોટી છે સુલતાનપુર રાષ્ટ્રીય ઉદ્યાન મહારાષ્ટ્રમાં આવતું નથી ત્યાર પછી એકસો ને પ્રશ્ન હવે આ પ્રશ્નમાં ઓપ્શન બી એ સાચો જવાબ આવશે પરંતુ સિત્તેર ટકા સુધી તમે ડિપેન્ડન્સી રાખી શકો છો કેમકે આ પ્રશ્ન પણ આપણે ક્યાંય આધારભૂત સ્ત્રોતમાંથી મેળવેલો નથી પરંતુ જે વિદ્યાર્થીઓ વિદ્યાર્થી મિત્રો છે કેપેબલ વિદ્યાર્થી મિત્રો જે સાચું ટીક કરીને આવ્યા છે એવો દાવો કરે છે તો આપણે એની પાસેથી જવાબ મેળવવાનો પ્રયત્ન કર્યો તો મોસ્ટ ઓફ જવાબ આ મેચ થાય છે

તોતેરમો પ્રશ્ન દ્વારકાનો ચૂનાનો ખડકનો વિસ્તાર અને કચ્છનો ડુંગરાળ વિસ્તાર એ પ્રસ્તર ખડકો ધરાવે છે એકસો ને ચુમોતેરમો પ્રશ્ન જોઈએ તો ભારતમાં સૌથી મોટી ઘોડા ભરતી ખાલી જગ્યા પાસે આવે છે તો આ પ્રશ્નનો જવાબ પણ મેળવી શક્યા નથી પરંતુ ગંગા નદી હુગલીમાં કોલકાતા ખાતે આ ભરતી આવે છે તેવું અમને લાગે છે તો તમે પચાસ ટકા સુધી આને માન્ય ગણી શકો છો બાકી તો તમને જો આવડતું હોય તો જણાવી બતાવો ત્યાર પછી એકસો પંચોતેર મો પ્રશ્ન ભરૂચ અને શુક્લ તીર્થની વચ્ચે કઈ ઉપનદી નર્મદાને મળે છે તો ભરૂચ અને શુક્લ તીર્થની વચ્ચે તો અમરાવતી અને ભૂખી નદી બે મળે છે તો હવે બંને તો આપણે ટીક નહીં કરી શકીએ તો હવે એમાં એવું છે કે કાવેરી નદી એ મળતી નથી ભરૂચ ને શુક્લતીર્થ વચ્ચે નર્મદાને મળતી નથી એટલે ઓપ્શન ડી પણ નહીં આવે તો આ એક થોડોક કન્ફ્યુઝન પ્રશ્ન છે આ જવાબ આવે અથવા તો આ જવાબ આવે સો ટકા આ બંને નદીઓ તો મળે છે પરંતુ કાવેરી મળતી નથી કાવેરી નદી એ અંબિકા નદીને મળી જાય છે તો હવે આમાં મિસ્ટેક હતી કે શું હતી એ આપણને ખબર નથી પણ આ બે જવાબ આવે બી અથવા સી અને જો ખોટો પડશે તો જેણે બી અથવા સી ટી કરેલો હશે તેનું સાચું રહેશે અને એકસો છોતેરમાં પ્રશ્ન જોઈએ તો સમુદ્રમાં ઉત્પન્ન થતા પ્રવાહો માટે નીચેનું પૈકી કયું કારણ અથવા કારણો જવાબદાર ગણાય છે તો ઉપરના તમામ કારણો એ જવાબદાર છે સમુદ્રના ઉત્પન્ન થતા પ્રવાહો માટે ત્યારબાદ એકસો સત્યોતેરમાં પ્રશ્ન રાજસ્થાનમાં યાત્રાધામ સુંધા માતાની પાસે આવેલા પર્વતો એ ઘુમટાકાર પર્વતનું દ્રષ્ટાંત છે એકસો ને પ્રશ્ન માં જવાબ આવશે ઓપ્શન ડી પર્વતીય પ્રકારના જંગલો મરી લવિંગ અને ઇલાયચી જેવા તેજાની બાગાયત માટે ઉપયોગી છે એકસો ને ઓગણસીમો પ્રશ્ન છે છત્તીસગઢના બસ્તર જિલ્લાની કોલસાની ખાણ એશિયાની સૌથી મોટી સુસજ્જિત ખાણ છે એકસો ને પ્રશ્ન છે ભારતમાં પશ્ચિમ તટ પર વરસાદ પશ્ચિમથી પૂર્વ જતાં ખાલી જગ્યા અને ગુજરાતમાં પૂર્વથી પશ્ચિમ જતાં ખાલી જગ્યા થવા લાગે છે તો બે ઓપ્શન એ પચાસ ટકામાં આપણે ગણી શકીએ આને પચાસ ટકાનું મહત્વ આપી શકીએ અને પચાસ ટકાનું મહત્વ આપી શકીએ આ બંને પ્રશ્નમાંથી કોઈ એક આવે એ પાકવું છે પરંતુ આ બંને પ્રશ્નમાંથી કયું આવે એ એકદમ શ્યોર નથી તમે જણાવી શકો છો કોમેન્ટ બોક્સમાં બાકી એકસો ને એક્યાસીમાં પ્રશ્ન જોઈએ ગુજરાતમાં કેટલા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજિયન નોટિફાય થયેલા છે તો કુલ છ એસઆઈઆર એ ગુજરાતની અંદર નોટિફાય થયેલા છે એકસો ને પ્રશ્ન જોઈએ તો એમાં પણ આ પ્રશ્ન જેવું જ થશે ઓપ્શન સી અને ઓપ્શન ડી એ પચાસ પચાસ ટકાના માન્યતાથી આપણે એને જવાબ તરીકે લઈ શકીએ તો એક્ઝેક્ટ કયો છે એ ખબર નથી આ બંને ઓપ્શનમાંથી કોઈ પણ એક આવે ત્યાર પછીનો છે એકસોને ત્યાંસીમો પ્રશ્ન ગુજરાત મેરીટાઈમ બોર્ડ દ્વારા ખાલી જગ્યાને હજીરા પોર્ટના વિકાસ માટે અધિકારો સુપ્રત કરવામાં આવ્યા છે તો મે શેલ ગેસ બી વી આ તમે ગુજરાત મેરીટાઈમ બોર્ડની વેબસાઇટને અબાઉટમાં જુઓ તો આ જણાવેલું છે એટલે ઓપ્શન એ સાચો જવાબ બની જશે એકસો ને પ્રશ્ન ગુજરાતમાં મુખ્યમંત્રી કન્યા કેળવણી નિધિ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે તો ઓપ્શન આ જે છે એક અને બે એ સાચા છે ત્રીજું અને ચોથું ખોટું છે ઓપ્શન બી સાચો જવાબ બની જશે અહીંયા આગળ આપણે પ્રૂફ લખેલું છે વિડીયો પોઝ કરીને તમે વાંચી શકો છો ત્યાર પછી એકસો પંચ્યાસી પ્રશ્ન છે ખાલી જગ્યા દરિયાઈ વિશ્વમાં એલપીજી આયાત કરનાર સૌ પ્રથમ ખાનગી બંદર છે દહેજ બંદર એ એલપીજી આયાત કરનાર દરિયાઈ વિશ્વમાં સૌપ્રથમ ખાનગી બંદર છે એકસો છ્યાસી પ્રશ્ન ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી તો હવે એના કયા ઓપ્શન સાચા છે કયો ઓપ્શન મેચ થાય છે તો ઓપ્શન એ આની સાથે મેચ થાય છે વૈજ્ઞાનિક શૈક્ષણિક જાગૃતિ સંશોધન અને વિકાસને પ્રોત્સાહન આપવા માટેની નોડલ સંસ્થા છે આવડી આ સંસ્થા છે તે ત્યાર પછીનો એકસો સત્યાસી પ્રશ્ન તાજેતરમાં કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા ફટાકડાની બનાવટ માટે વપરાતા કયા પાંચ રસાયણોને ઝેરી જાહેર કરવામાં આવ્યા છે ને તેના ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે તો ઓપ્શન એ એ સાચો જવાબ બને આ પાંચ તત્વો આ ધ હિન્દુનું આર્ટિકલ તમે જોઈ શકો છો અહીંયા આગળ પ્રૂફ તરીકે મેં રાખેલ છે તમે પોઝ કરીને જોઈ શકો છો તો ઓપ્શન એ સાચો જવાબ બની જશે એકસો ને પ્રશ્ન છે ભારત સરકારની નીચેના પૈકી કઈ યોજના સૌ કોઈ માટે ધોરણ નવ અને તેના ઉપરના વર્ગોના અભ્યાસક્રમો શીખવા માટે આઈટી પ્લેટફોર્મની સુવિધા પૂરી પાડે છે તો સ્વયં નામનું જે પોર્ટલ છે તે આ પ્રકારની સુવિધા પૂરી પાડે છે એકસોને નેવાસીમાં પ્રશ્ન મનુષ્ય શરીરમાં લોહીના દબાણ બાબતે નીચેના પૈકી ક્યુ વિધાન અથવા વિધાનો સાચા છે અથવા તો સાચું છે તો બે વિધાન આપેલા છે હવે આમાં પચાસ પચાસ ટકા જેવું રહેશે કેમ કે ઓપ્શન બી અથવા ઓપ્શન સી આમાં જવાબ તરીકે આવી શકે એક્ઝેક્ટ ખબર નથી તમે ડિસ્કશન કમેન્ટ બોક્સની અંદર કરી શકો છો એકસો નેવું પ્રશ્ન છે લોહી એ ખાલી જગ્યા પ્રકારની પેશી છે તો લોહી એ ઉપકલા પેશી છે ત્યાર પછી એકસો ને પ્રશ્ન થોડોક રીઝનિંગ બાબતનો છે તો એનો જવાબ અહીંયા આગળ સાચી રીતે સોલ્વ કરશો તો સડસઠના છેદ માં એકસો એસી એટલે કે ઓપ્શન બી આવશે ત્યાર પછી એકસો ને બાણું પ્રશ્ન ક્યુ વિધાન સાચું છે એવું પૂછેલું છે ત્રણ વિધાનો આપેલા છે તો ત્રણમાંથી પહેલું અને ત્રીજું સાચું બનશે ત્રીજું બીજું છે ખોટું બનશે ઓપ્શન સી સાચો જવાબ બની જશે અને બાકી ચાર્ટ ઉપરથી પ્રશ્નોના જવાબ આપવાના છે એકસો ત્રાણું થી એકસો પંચાણું તો ચાર્ટ ઉપરથી આ રીઝનિંગનો પ્રશ્ન છે પહેલો જે એકસો ત્રાણું પ્રશ્ન છે તેનો જવાબ આવશે ઓપ્શન બી ત્યારબાદ એકસો ચોરાણું પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન સી પંચાણું આ પ્રશ્નનો જવાબ આવશે એકસો પંચાણું પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન બી ઓગણત્રીસ ટકા ત્યારબાદ એકસો છન્નું રીઝનિંગનો પ્રશ્ન છે અને સોલ્વ કરશો તો ઓપ્શન સી એ સાચો જવાબ તમને મળશે પી એ આરના પિતા છે અને એકસો સત્તાણું પ્રશ્ન પણ એ રીતનો રીઝનિંગનો જ છે એનો જવાબ આવશે ઓપ્શન ડી બધા નવડાવાળો ત્યાર પછીનો એકસો ને અઠ્ઠાણું પ્રશ્ન તો અહીંયા બીની કિંમત પૂછેલી છે આપણને એક સમીકરણ જેવું આપેલું છે સમબાજુ ચતુષ્કોણ છે સમાંતર બાજુ ચતુષ્કોણ છે એવું પણ કહી દીધેલું છે સમીકરણો આપેલા છે અને બીની કિંમત આપણે જાણીએ તો ઓપ્શન બી બને ત્રણ ત્યાર પછી નવા એકસો ને નવાણું પ્રશ્ન એનો સાચો જવાબ અહીંયા આગળ બનશે ઓપ્શન બી અઠ્યાવીસ ત્યાર પછી લોગના આધારિત એક પ્રશ્ન પૂછેલો છે બસોમાં તો હવે આને તમે સોલ્વ કરો તો એસી જવાબ આવે વાયની કિંમત એ એસી આવે એટલે ઓપ્શન સી સાચો જવાબ બની જશે તો અહીંયા આગળ આ પેપર સોલ્યુશન આપણે પૂરું થાય છે અને બધાએ બધા પ્રશ્નોના આપણે સચોટ જવાબ મેળવવાનો પ્રયત્ન કર્યો જે જવાબ બાબતે શ્યોર હતા તે મેં સોએ સો ટકા આપેલા છે અને બાકી પચાસ પચાસ ટકા જેવું હતું અથવા તો સિત્તેર ત્રીસ ટકા જેવું હતું તો એ બધું અમે તમને સ્વેચ્છાએ જણાવી દીધેલું છે તો કમેન્ટ બોક્સની અંદર તમે એ પ્રશ્નોના જવાબ મેળવવાનો પ્રયત્ન કરો એ પ્રશ્નોના જવાબ આપવાનો પ્રયત્ન કરો જેથી બીજા વિદ્યાર્થીઓને પણ આ જવાબ મેળવવામાં સરળતા રહે અને તમારો જે એક્સપેક્ટેડ સ્કોર છે તમને શું લાગે છે કે ભાઈ કેટલો આનું રહેશે કટ ઓફ તે પણ કમેન્ટ બોક્સની અંદર જણાવો જેથી કરીને એક સચોટ કટ ઓફ આપણે મેળવી શકીએ અને જે રિઝલ્ટ આવે એ પહેલાં જ આપણી મીન્સની તૈયારી ચાલુ થઈ જાય તો અહીંયા આગળ આ વિડીયોને સમાપ્ત કરીએ છીએ ફરી મળીશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત